વેલકમ વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ હાર્દિક સ્વાગત કરું છું આપણે સેશન વન એની અંદર ફ્લુઇડ સ્ટેટિક્સ એના વિશે ભણીશું પહેલા પેલું ફ્લુઇડ મતલબ કે તરલ તો તરલ તમે કોને કહો છો તમને ખ્યાલ હશે કે તરલ તો વહી શકે તેવા દ્રવ્યોને વહી શકે તેવા દ્રવ્યોને તરલ કહે છે આછી તરલની અંદર પ્રવાહી અને વાયુ આ બે સ્થિતિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ આપણે એકચુલી વાયુને અલગથી એનો અભ્યાસ વાયુનો ગતિવાદ કાઇનેટીક થરી ઓફ કેસીસમાં લઈ લઈએ છે તો આપણું જે ફ્લુઇડ મિકેનિક્સ છે એ મોસ્ટલી પ્રવાહીરૂપ તરલ સાથે જ સંકળાયેલું છે તો હવે સૌથી પહેલાં પ્રવાહી માટે કેટલાક બેઝિક ટર્મ્સનો આજે આપણે અભ્યાસ કરીશું અને નેક્સ્ટ સેશનમાં એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું પહેલું છે દળ ઘનતા અને વિશિષ્ટ વજન માસ ડેન્સીટી એન્ડ સ્પેસિફિક વેઇટ તમે જાણો છો ઘનતા એટલે દળના છે સરોવરમાંથી પાણીનો ગ્લાસ ભર્યો છે આ ગ્લાસમાંથી ફરી પાછો એક બુંદ પાણી લીધું છે તો એક બુંદ પાણી એક ગ્લાસમાંનું પાણી અને સરોવરનું પાણી બધામાં દળ જુદું જુદું છે દરેકનું કદ જુદું જુદું છે પણ જો દળ અને કદનો ગુણોત્તર લેવામાં આવે ને તો આ એક પદાર્થની લાક્ષણિકતા રજૂ કરે છે એ પાણીની લાક્ષણિકતા રજૂ કરે છે કે જે દળ પર આધારિત નથી કદ પર આધારિત નથી એ બેના ગુણોત્તર પર આધારિત છે દળ બદલાતા કદ બદલાશે પરંતુ ઘનતા અચડે છે તો આ એકમ દળ ને આપણે પદાર્થની ઘનતા ડેન્સિટી રો વડે દર્શાવીએ છીએ તો રો ઇઝ ઇકોલ ટુ એમ અપોન વી ઘનતાનો એસાય એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો શબ્દ છે વિશિષ્ટ વજન વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ અથવા સ્પેસિફિક આ શબ્દ આવે ને એટલે હંમેશા યાદ રાખવાનું છેદમાં કદ હોય છેદમાં શું હોય કદ હોય તો વિશિષ્ટ વજન તો એકમ કદિત પદાર્થના વજનને પદાર્થનું વિશિષ્ટ વજન કહે છે તો વિશિષ્ટ વજન એટલે વજન બળના છેદમાં કદ તો રો ઇઝ ઇક્વલ ટુ માફ કરજો આનો સંકેત આપણે ગામાં રાખીશું ગામાં ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય વી અને વિશિષ્ટ વજનનો એકમ તમને ખ્યાલ જ છે કે ભાઈ ડબ્લ્યુ નો એકમ વજન ન્યૂટન જે બળ છે અને કદ મીટર ક્યુબ ન્યૂટન પર મીટર ક્યુબ છે વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતા તો ઘણી વખત બે પદાર્થોનું હલકાપણું કે ભારેપણું એની કમ્પેરિઝન સરખામણી આપણે વિશિષ્ટ ઘનતા દ્વારા કરીએ છીએ તો વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ ઘનતા એટલે શું તો પદાર્થની ઘનતા છેદમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા તમને ખબર જ છે કે ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ લઘુત્તમ હોય છે અને તેથી ઘનતા મહત્તમ બને છે અને આ આંકડો એક જાદુ આંકડો છે અને આ વખતે પાણીની ઘનતા એક હજાર કિલોગ્રામ પર મીટર ક્યુબ જેને તમે સીજીએસમાં ફેરવો તો એક ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ અને મીટર ક્યુબ એટલે દસની છ ઘાત સેન્ટીમીટર ક્યુબ તો તમે ઓટોમેટિકલી વન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લઈ શકશો તો પાણીની આ ઘનતાનું મૂલ્ય આપણે મોડે કરવાનું છે ચાર ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને અને એની કરતાં ઓછા તાપમાને પાણીનું કદ વધતું જાય છે ચાર ડિગ્રી સેલ્સિયસ જ એવું તાપમાન છે કે જે કદ લઘુત્તમ ઘનતા મહત્તમ બને છે હવે આપણે સાપેક્ષ ઘનતાને ઘણી વખત વિશિષ્ટ ગુરુત્વ વડે પણ દર્શાવીએ છીએ કેવી રીતે થોડું સમજાવો જ્યારે તમે પદાર્થનું કદ અને પાણીનું કદ સરખું લો પદાર્થનું કદ ઇઝ ઇક્વલ ટુ પાણીનું કદ લઈ આપણે શું ભણી ગયા સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થનું દર કરજો પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા ચાર ડિગ્રી સેલ્સિયસ આપણે યાદ રાખવાનું છે ઘનતા એટલે પદાર્થનું દર છેદમાં પદાર્થનું કદ છેદમાં પાણીનું દળ પાણીનું કદ તમે અલગ અલગ કદ લો તો પણ ચાલશો જરૂરી નથી હવે જો અંશ અને છેદને આપણે જી વડે ગુણી કાઢીએ તો પદાર્થનું દળ ગુણ્યા છે પદાર્થનું કદ પાણીનું દળ ગુણ્યાજી પાણીનું કદ તો ઉપર આવી જશે પદાર્થનું વજન છેદમાં પદાર્થનું કદ અને પાણીનું વજન છેદમાં પાણીનું કદ વજનના છેદમાં કદ વિશિષ્ટ વજન તરીકે ઓળખીએ છીએ તો પદાર્થનું વિશિષ્ટ વજન છેદમાં પાણીનું વિશિષ્ટ વજન સ્પેસિફિક ગ્રેવિટી બોટલ દ્વારા તમે આ રીતે સાપેક્ષ સ્થાપેક્ષણતા ભવિષ્યમાં ખાસ કરીને કેમિકલ એન્જિનિયરિંગમાં તમે જ્યારે જશો ત્યારે માપશો અને તેથી આ વખતે વિશિષ્ટ ઘનતાને તમે વિશિષ્ટ ગુરુત્વથી પણ ઓળખશો સ્પેસિફિક ગ્રેવિટી તો વિશિષ્ટ ગુરુત્વ પદાર્થનું વિશિષ્ટ વજન પદાર્થનું વિશિષ્ટ સોરી પાણીનું વિશિષ્ટ વજન આ ઉપરાંત જો બંનેનું કદ સરખું હોય તો તમે એમ પણ વિચારી શકો પદાર્થનું કદ ઇઝ ઇક્વલ ટુ પાણીનું જો કદ હોય તો પદાર્થનું દર છેદમાં પાણીનું દર અથવા પદાર્થનું વજન છેદમાં પાણીનું વજન પણ ક્યારે જો બંનેના કદ સરખા હોય તો અધરવાઇઝ યુ હેવ ટુ ટેક સ્પેસિફિક વેઇટ ઓફ સબસ્ટન્સ ડિવાઇડેડ બાય સ્પેસિફિક વેઇટ ઓફ વોટર એટ ફોર ડિગ્રી સેલ્સિયસ ના આની અંદર આપણે એક ઘટના જોવાની છે પણ એ ઘટનામાં મેં તમને એક એડવાન્સમાં થોડું સમજાવી દીધું છે જે નેક્સ્ટ સેશનમાં આપણે ફોર્સ એનું સેન્ટર ઇક્વિલિબ્રિયમ વગેરે વિશે ભણીશું બહુ ડિટેલમાં છે યાર ફ્લુ ફ્લુઇડ સ્ટેટિક્સ જે છે તે ખૂબ ડિટેલમાં આપણે ભણવાના છે જો પદાર્થનું હવામાં વજન ડબલ્યુ એર હોય અને પાણીમાં વજન ડબલ્યુ હોય તો પાણીમાં પદાર્થના વજનમાં ઘટાડો કેટલો થયો સમજી લો હવામાં વજન પચાસ ન્યૂટન છે અને પાણીમાં વજન છે પિસ્તાલીસ ન્યૂટન તો પાંચ ન્યૂટન જે છે ને એ જ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન કહેવાશે વિસ્થાપિત થયેલા પાણીનું વજન કહેવાશે તો ડબલ્યુ એર માઇનસ ડબલ્યુ તો વિસ્થાપિત થયેલા પાણીનું વજન તો આમ સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એર આપવા ડબલ્યુ એર માઇનસ ડબલ્યુ સાપેક્ષ ઘનતા એટલે ડબલ્યુ એર અપોન ડબલ્યુ એર માઇનસ ડબલ્યુ જેના વિશે અત્યારે પણ ક્વેશ્ચન માર્ક મૂકું છું વધારે ડિટેલ સમજૂતી આપણે જ્યારે બાયોન્ટ ફોર્સ ભણીશું આર્કીમિડિસનો સિદ્ધાંત તે વખતે જોઈશું બીજું વિદ્યાર્થી મિત્રો તમે આવું ભણી ગયા હતા કે ધારો કે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાનને પદાર્થનું કદ વી નોટ હોય અને ઘનતા રો નોટ હોય અને ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો પદાર્થનું કદ વી હોય અને ઘનતારો હોય તો કદમાં ફેરફાર એનું સમીકરણ તમે આવું ભણેલા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગામાં વી ડેલ્ટા એટલે કદ પ્રસરણ થાય છે આથી નવું કદ વી બરાબર વી નોટ પ્લસ ડેલ્ટા વી મતલબ વી નોટ પ્લસ વી નોટ ગામાં વી નોટ ડેલ્ટા ટી વી નોટ કોમન લઈ લો વન પ્લસ ગામા ડેલ્ટાટી હવે ડેલ્ટાટી તરીકે આપણી પાસે શું છે ટી ડિગ્રી સેલ્સિયસ વધારો છે નાવ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન ડેન્સિટી માસ તો ચેન્જ થવાનું નથી તમે ડેન્સિટીનું સૂત્ર શું લખશો રો ઇઝ ઇક્વલ ટુ રો નોટ અપોન વન પ્લસ ગા માટી જે ગામાને આપણે કહીએ છીએ કદ પ્રસરણાંક જે ગામાં શું છે દ્રવ્યનો કદ પ્રસરણાંક પદાર્થનો પદાર્થના દ્રવ્યનો કદ પ્રસરણાંક જેનો એકમ આપણે જાણીએ છીએ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન યુનિવર્સ ટેમ્પરેચર કેલ્વિનમાં આપીએ તો કેલ્વિન યુનિવર્સ હવે જો આને હું થોડું મોડિફાય કરું માઇનસ વન અને દ્વિપદી વિસ્તરણ તો એ તમને ખ્યાલ હશે કે વન પ્લસ એક્સ ટુ એન હોય પ્લસ ઓર માઇનસ એક્સ ટુ એન હોય તો દ્વિપદી વિસ્તરણમાં જો એક્સ એ એકની સરખામણીમાં ઘણો નાનો હોય તો વન પ્લસ ઓર માઇનસ એન એક્સ થાય આવું આપણે ભણતા હતા સેમ અહીંયા પણ માઇનસ એક ઘાત આગળ લઈ લઈ તો વન માઇનસ ગા માટે તો આવું પરિણામ તમને મળી શકે પણ આ પરિણામ ક્યારે યુઝ થાય જ્યારે ઘા માટે ઇઝ લેસ દેન લેસ દેન વન હોય ત્યારે નહીતર બાકીની પરિસ્થિતિમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે જુદા જુદા પદાર્થોનું મિશ્રણ કરવામાં તો મિશ્રણની ઘનતા પણ ખૂબ મહત્વની બની જાય છે જો એમ વન એમ ટુ અપ ટુ એમ એન એ પદાર્થના દળો હોય તથા વી વન વી ટુ અપ ટુ વી એનુક્રમે પદાર્થના કદ હોય તો મિશ્રણની એટલે કુલ દળ કુલ કુલ કદ દળ એટલે બધા જ પદાર્થોના દળોનો સરવાળો છેદમાં બધા જ પદોના કદોનો સરવાળો જો સમાન કદના રોવન અને રોટુ ઘનતાવાળા પદાર્થોનું આપણે મિશ્રણ કરી તો મિશ્રણની ઘનતા રો ઇક્વલ ટુ એમ વન પ્લસ એમ ટુ બાય વી પ્લસ વી કારણ કે બંને પદાર્થોના કદ કેવા છે સરખા છે વી પ્લસ વી તો રોવન વી પ્લસ રો ટુ વી કેટલા વોલ્ટ છે ટુ વોલ્ટ સોરી કેટલું કદ છે ટુ વી કદ માફ કરજો તો વી અને વી કટ થશે રોવન પ્લસ રો બાય ટુ व्यापक रीति से तुम्हें जो समान वॉल्यूम धरावता पदार्थों ने मिश्रण करसो तो रो1 + रो2 + अप टू रोn / n થશે क्लियर अब जो બે समान દળ ધરાવતા પદાર્થોને મિશ્રણ કરી બે સમાન દળ છે અને ઘનતા અલગ અલગ છે આવા સંજોગોમાં કદ અલગ અલગ હશે તો મિશ્રણની ઘનતા એટલે મિશ્રણનો કુલ દળ / મિશ્રણનો કુલ કદ m + m2 કારણ કે બંને દળ સમાન છે વી વન તો રો એમ અપોન રો વન પ્લસ એમ અપોન રો ટુ કારણ કે આપણે જાણીએ છીએ વી બરાબર એમ અપોન રો ચલો એમ કોમન નીકળે તો રો ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન વન ઓપોન રો વન પ્લસ વન ઓપોન રો ટુ વ્યાપક રીતે આવા એન પદાર્થો કે જેમના દળ સમાન છે જો એમનું મિશ્રણ કરવામાં આવે તો વન ઓપન રો વન પ્લસ વન ઓપન રો ટુ પ્લસ અપ ટુ વન અપોન રોય માટે રો ઇઝ ઇક્વલ ટુ ટુ રોવન રો ટુ અપોન રોવન પ્લસ રો આવું પરિણામ આપણને મળે ચલો ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી ને જ્યારે કોઈ પાત્રમાં ભરું તો પ્રવાહી પણ પાત્ર પર બળ લગાડે છે તો પાત્ર વડે પર પણ પ્રવાહી પર બળ લાગતું હશે આ બળો કેવા હશે તો જ્યારે પ્રવાહીને સંતુલનમાં રાખવામાં આવે તો પ્રવાહી દ્વારા સંપર્ક સપાટી પર લાગતા બળો હંમેશા સપાટ સપાટીને લંબ હોય છે કે પ્રવાહી બળ જાળવી નથી જો પ્રવાહી પર તમે સ્પર્શીય બળ લગાડો તો એ વહી જાય એનું વહન શરૂ થાય તો ઘન પદાર્થની જેમ એ સ્પર્શીય પ્રતિબળમાં ઉત્પન્ન થતું નથી અગાઉ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સમાં આપણે જોયું હતું કે બલ્ક મોડ્યુલર એ તમામ પદાર્થો ધરાવે ઘન પ્રવાહી અને વાયુ પણ મોડ્યુલર્સ ઓફ રિજિડિટી યંગ મોડ્યુલર્સ એ માત્ર ઘન જ ધરાવી શકે કારણ કે બાકીની બંને સ્થિતિઓ આવું પ્રતિબળ સહન કરી શકતી નથી સ્પર્શીય પ્રતિબળ તો આકૃતિમાં અને સમજીએ આપણે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ એક પાત્રને આપણે ધ્યાનમાં લઈએ આ પાત્રમાં જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહી ધારો કે સમક્ષિત સાથે ઠીટા ખૂણે પાત્રના તળીએ એફ જેટલું બળ લગાડે છે સમક્ષિત સાથે થીટા ખૂણે એફ જેટલું બળ લગાડે છે તો હવે સ્વાભાવિક છે કે પ્રવાહી સંતુલનમાં છે તો જો પ્રવાહી એફ જેટલું બળ ત્રાસુ બળ લગાડે તો એટલું જ પ્રતિક્રિયા બળ જેને આપણે આર વડે દર્શાવીએ તો એ પાત્રની દિવાલ વડે પ્રવાહી પર લાગતું જોવા મળશે હવે જો આરના બે ઘટક વિચારીએ તો પાત્રની સપાટી તળિયા ને સમાંતર ઘટક હાર કોિટા અને લંબ ઘટક હાર સાંઘીટા જોવા મળશે તો ધારો કે પ્રવાહી દ્વારા પાત્રના તળિયા પર લાગતું બળ એફ છે અને આ બળ સમશ્રી સાથે ઠીટા ખૂણો બનાવે છે હવે પ્રવાહી સંતુલનમાં હોવાથી પાત્રના તળિયા દ્વારા આટલું જ પ્રતિક્રિયા બળ આર એફની વિરુદ્ધમાં હોય છે તો પ્રતિક્રિયા બળ આરના બે ઘટકો આપણે વિચારી શકીએ સ્પર્શ્ય ઘટક આર લંબ લંબટક આર થીટા પણ પ્રવાહી સંતુલનમાં છે અને જો સંતુલનમાં હોય તો એ ક્યારેય પણ બળ ધરાવી ન શકે મતલબ કે આર થીટા તો ઝીરો થવું જોઈએ સ્વાભાવિક ચાર શૂન્ય નથી તો કોણ શૂન્ય થવું જોઈએ કોસ્ટ થીટા શૂન્ય થવું જોઈએ મતલબ કે ઠીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી મળવું જોઈએ ઓતારી મતલબ કે આરનો માત્ર લંબ ઘટક જ અસ્તિત્વ ધરાવતો હોવો છે એટલે કે આર પોતે જ સપાટીને શું હોવું જોઈએ લંબ આમ પ્રવાહી દ્વારા પાત્રની સપાટી પર લાગતું બળ ધક્કો હંમેશા સપાટીને લંબ હોય છે વિદ્યાર્થી મિત્રો ફ્લોઈડ સ્ટેટિક્સમાં બીજી એક મહત્વની ભૌતિક રાશિ છે અને એ છે દબાણ અને આ દબાણ એના વિશે ઘણી બધી માહિતી આપણે ભેગી કરવાના છે આજનું સેશન થોડું મેં ટૂંકું રાખ્યું છે પણ નેક્સ્ટ સેશન એ આપણું લાંબુ પણ હશે અને દબાણ વિશે પૂરતી માહિતી તમને મળી જશે તમે એ વિડીયોને તમે જ્યારે પણ જુઓ તો તમને કોઈ પણ ક્વેશ્ચન આવતો હોય કોઈ પણ ક્વેશ્ચન પછી જે ડબલ્યુ મેઇન હોય નીટ હોય કે એડવાન્સ લેવલનો હોય તો નેક્સ્ટ વિડીયોમાં તમારે કોઈ પણ ડાઉટ તમારો રહેશે નહીં એટલો સરસ મેં વિડીયો તૈયાર કર્યો છે પણ એનો આમાં સમાવેશ કરી શકતો નહોતો કારણ કે નહીંતર આ વિડીયોની લેન્થ બે કલાક જેવી થઈ જાય એટલે આજે પ્રસ્તાવના જેવું જ આમાં રાખ્યું છે કે ભાઈ તમે દબાણ એટલે શું તો કે કોઈ બિંદુ પાસેનું દબાણ એટલે જ તે બિંદુ પાસેની એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતું બળ તો એ લંબરૂપે લાગતું બળ બહુ મહત્વનો શબ્દ છે ધારો કે આકૃતિમાં દર્શાવેલી કોઈ સપાટી એનો એક નાનકડો ખંડ ક્યાં સુધી નાનકડો લેવાનો જ્યાં સુધી સમતલ ન બની જાય અને એની પર લાગતા બળોના દરેક બિંદુ પાસેના મૂલ્યો સરખા ન થાય બે વસ્તુ યાદ રાખો એક તો એ સમતલ ખંડ બની જવો જોઈએ અને ખંડના દરેક બિંદુઓ પાસે જે બળોના મૂલ્યો છે એ લંબરૂપે જ હોવા જોઈએ તો દબાણ પી બરાબર ડેલ્ટા એફ ઓપોન ડેલ્ટા એ તો લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ જો ઝીરો લઈ લઈએ કારણ ધારો કે આપણો આ ખંડ હજુ પણ વક્ર હોય તેને સમતલ બનાવવા માટે હજુ ક્ષેત્રફળને આપણે અત્યંત નાનું લઈ લઈએ બિંદુવત લઈ લઈએ તો પી બરાબર ડીએફ બાય ડીએ થશે બીજું વિદ્યાર્થી મિત્રો ઘણી વખત તમને આવી પરિસ્થિતિ આપેલી કે જેમાં બળ એ આપણું ક્ષેત્રફળ એ છે પણ બળ સપાટીને લંબ નથી સપાટીને લંબ દિશા સાથે એ થીટા ખૂણો બનાવે આ સંજોગોમાં આ બળનો આપણે સપાટીને લંબ ઘટક લઈશું એફ કોસીટા અને એ સંજોગોમાં દબાણ એફ બાય એથી વ્યાખ્યાયિત કરીશું ઇન શોર્ટ બળ હંમેશા સપાટીને લંબ રૂપે લેવાનું હોય ન હોય તો એનો લંબ ઘટક આપણે વિચારવાનું દબાણ તમે જાણો છો અદિશ રાશિ છે હવે આ દબાણના એકમો તરફ જઈએ તો એનો એસાય એકમ એક ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે કારણ કે બળનો એકમ ન્યૂટન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે એનો બીજો એકમ છે બાર અને એક બાર ટેન રેસ્ટુ ફાઈવ ન્યૂટન પર મીટર સ્ક્વેર બીજો એકમ પણ છે ટોર હવે વાતાવરણ દબાણ એક એટમોસ્ફિયર તો ભાઈ પૃથ્વીનું વાતાવરણ જે વાયુઓનું એક આવરણ ધરાવે અને સમુદ્રની સપાટીએ આ વાતાવરણનો સ્તંભ જે દબાણ ઉત્પન્ન કરે તેને વાતાવરણના દબાણ તરીકે ઓળખાય જેનું માપન બેરોમીટરના પ્રયોગ દ્વારા આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે મેઝરમેન્ટ ઓફ પ્રેશર તો વન એટમોસ્ફિયર વન પોઈન્ટ ઝીરો વન થ્રી ઇન્ટુ ટેન એસ ટુ ફાઇવ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર સેવન્ટી સિક્સ સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી બીજું આવે છે લોહીનું દબાણ જ્યારે હૃદય સંકોચન પામે તેનું નાનું કદ પ્રાપ્ત કરે અને ત્યારે તે લોહીને લોહીને મહાધમનીમાં એકસો વીસ મિલીમીટર ઓફ મર્ક્યુરીના દબાણથી ધકેલે છે જ્યારે બ્લડ પમ્પિંગ થતું હોય હૃદય દ્વારા હાર્ટ દ્વારા તો હૃદયનું સંકોચન વિસ્તરણ સંકોચન વિસ્તરણ આ ક્રિયા ચાલતી હોય તો જ્યારે સંકોચન દ્વારા એનું પોતાનું ન્યૂનતમ કદ પ્રાપ્ત કરે એ વખતે મહાધમનીમાં લોહીને વન ટ્વેન્ટી મિલીમીટર ઓફ મર્ક્યુરી દ્વારા એ પંપ કરે છે ધકેલે છે આ દબાણને સિસ્ટોલિક દબાણ સિસ્ટો સિસ્ટોલિક પ્રેશર કહે છે અને બીજું જ્યારે હૃદય તેના મહત્તમ કદ સુધી વિસ્તરણ પામેલું અને આ સ્થિતિમાં પણ એ લોહીને ધકેલતું હોય તો તે વખતે એટી મિલીમીટર ઓફ મર્ક્યુરી જેટલું દબાણ થાય છે જેને ડાયસ્ટોલિક અથવા ડાયાસ્ટોલિક પ્રેશરથી ઓળખીએ છીએ ચાલો તો એક સરળ પ્રકારનો ક્વેશ્ચન મેં મૂક્યો છે કે કેવા પ્રશ્નોનો આપણે સામનો કરીશું કે નળાકાર પાત્ર ઘર્ષણ નહીં સરકી શકે તેવા એમ દળનું પિસ્તન ધરાવે છે પિસ્તનના આડછેદનું ક્ષેત્રફળ એ છે જો વાતાવરણનું દબાણ પી નોટ હોય તો પિસ્ટનની તરત નીચે દબાણ કેટલું તો વિદ્યાર્થી મિત્રો જે તમે પિસ્ટન જુઓ છો ઓલરેડી એની પર વાતાવરણનું દબાણ પીઓ અથવા પી નોટ નીચે તરફ લાગે છે આ ઉપરાંત પિસ્ટનનું પોતાનું વજન એમજી એ પણ આખા અડછેદ પર વેચાતું જોઈ શકાય છે તો આપણે જોઈશું કે એમજી ડિવાઈડેડ બાય તો પિસ્ટન વડે નીચે લાગતું દબાણ છે પિસ્ટન પોતે સંતુલનમાં છે તો તરત જ એટલું જ દબાણ એને ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત થવું જોઈએ તો અહીં પિસ્ટનના વજનને લીધે ઉદભવતું દબાણ એમજી બાય આથી પિસ્ટનની નીચે તરત કુલ દબાણ કેટલું તો કે વાતાવરણ પ્લસ પિસ્ટનનું વજનને લીધે ઉદભવતું દબાણ તો પીઓ પ્લસ એમજી બાય વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર જોવાના છે કે ભાઈ પ્રવાહીમાં ઊંડાઈ સાથે દબાણમાં કેવો ફેરફાર થાય તો એ માટે તમે એક સંતુલનમાં રહેલા પ્રવાહી તરલનો વિચાર કરો હવે આ પ્રવાહીમાં તમે એક ડીવાય જેટલો વાય ઊંડાઈ ડીવાય જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક ખંડ વિચાર કે જેનો આડછેદ છેદ એ છે તમે જોઈ શકશો કે આ ખંડ હાલ સંતુલનમાં છે આપણે બધા પ્રવાહીને નહીં પણ પ્રવાહીમાં રહેલા આટલા જ પ્રવાહી ખંડને ધ્યાનમાં લીધો છે ચલો આ ખંડનું કદ કેટલું થશે એ ડીવાય એનો દળ શું થશે તો પ્રવાહીની ઘનતા રો છે તો રો એ ડીવાય તો એનું વજન શું થશે તો વજન થશે રોજી એ ડીવાય વજન એટલે દળ ગુણ્યા છીએ તો આ વજન બળ નીચે લાગતું હશે ક્લિયર હવે ઉપરની સપાટી પરનું દબાણ ધારો કે નીચે તરફ પી હોય પ્રવાહી હંમેશા જે તે ખંડ પર સપાટીને લંબ રૂપે જ બળ લગાડે કઈ સ્થિતિમાં લગાડે દબાણની સ્થિતિમાં તો સ્વાભાવિક છે કે નીચેની સપાટી પર ઉર્ધ્વ દિશામાં કંઈક દબાણ વધારે હોવું જોઈએ પી કરતા તો વધારે જોવું જોઈએ ધારો કે પી પ્લસ ડીપી જેટલું છે હવે આ જ તરલ ખંડને હું અલગથી બતાવું બળના સંદર્ભમાં તો વજન નીચું ઉર્ધ્વ સપાટી પર લાગતું દબાણ પી એને લીધે લાગતું બળ પી એ નીચે તરફ અને નીચેની સપાટી પર લાગતું દબાણ ઉર્ધ્વ દિશામાં પી પ્લસ ડીપી ઇન્ટુ એ

આમ પ્રવાહીમાં વાય ઊંડાઈ પછી તમે ડીવાય જેટલો સૂક્ષ્મ હજુ ઊંડાઈમાં વધારો કરો તો દબાણમાં થતો વધારો ડીપી જેટલો થશે અને તેથી ડીપી બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ રોજ જો આનું તમે સંકલન કરો ફ્રોમ ટોપ ટુ બોટમ તો ટોપ પર પ્રેશર એટમોસ્ફિયર પ્રેશર લઈ લો પીએ જેને આપણે વાતાવરણ દબાણ કહીએ છીએ અને તળિયે તમે દબાણ લઈ લો પી તો પીએથી પી ડી રોજી કોન્સ્ટન્ટ છે કોના માટે કોન્સ્ટન્ટ છે ફક્ત પ્રવાહી રૂપ તરલ માટે જ કોન્સ્ટન્ટ છે જ્યારે રો અચળ હોય ને તો આવા તરલને અદબનીય તરલ કહેવાય દબાણ સાથે એના કદમાં થતાં ફેરફાર અવગણ્ય હોય અને તેથી ઘનતા અચળ રહે કારણ કે તમે જાણો જ છો કે જો કદ બદલાય તો ઘનતા બદલાય છે તો આવું અદબનીયતર તો એના માટે જનું જ આ કેલ્ક્યુલેશન છે ફ્રોમ ઝીરો ટુ એચ ડી વાય સાદું રૂપ આપો તો સંકલન વન ડીપી પી ફ્રોમ પીએ ટુ પી વન ડીવાય વાય ફ્રોમ ઝીરો ટુ એચ તો પી માઇનસ પીએ બરાબર બોલીશું નિરપેક્ષ દબાણ અને આને કહીશું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હાઇડ્રો એટલે તરલ સ્થિતિ તરલ સ્ટેટિક એટલે સ્થિર સ્થિર અવસ્થામાં રહેલા તરલ વડે ઉદભવતું દબાણ ફક્ત તરલું દબાણ જ્યાં આપણે એટમોસફેરનું દબાણ જોતા નથી અને જ આપણે ગોચ પ્રેશર તરીકે પણ ઓળખીએ છીએ પ્રેશર અથવા ગુજરાતીમાં ગેચ દબાણથી પણ ઓળખીએ છીએ ઓર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પ્રેશર ડ્યુ ટુ લિક્વિડ પીએલ ડીપી બાય ડીવાયને આપણે દબાણ પ્રચલન પ્રેશર ગ્રેડિયનથી ઓળખીએ છીએ એકમ અંતરથી તાપમાનનો તફાવત તાપમાન પ્રચલન એકમ અંતરથી દબાણનો તફાવત દબાણ પ્રચલન અને મિત્રો રોજીને રોજીનો તમે એકમ લો તો રોનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ ક્લિયર ચાલો અથવા તમે બીજી રીતે સમજાવો તો રો બરાબર એમ અપોન વી તો એમજીને કહીશું વજન છેદમાં કદ અને આપણે પ્રવાહીની વજન ઘણતા જેને આપણે અગાઉ વિશિષ્ટ વજન કીધું વજન ઘણતા પણ કહીએ છીએ અને પાણી માટે એ અઠ્ઠાણું જેની વેલ્યુ નાઇન પોઈન્ટ લેશો બરાબર રોની કિંમત એક હજાર કિલોગ્રામ પર મીટર ક્યુબ લેશો તો અઠ્ઠાણું સો ન્યૂટન પર મીટર ક્યુબ થશે આગળ વધીએ તો આ જ બાબતો મેં અહીંયા તમને સમજાવી છે ચાલો પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ પણ એ પહેલાં અહીં પાત્રના તળે ઉદ્ભવતો દબાણ પાત્રના આકાર પર આધારિત નથી સમજી લો જેને હાઇડ્રોસેટિક પેરાડોક્સ તરીકે પણ ઓળખાય છે તમને એક બંધ નળી સાથે જોડાયેલા કેટલાક જુદા જુદા આકારના પાત્ર આપેલા છે બરાબર આ રીતે તળિયેથી પાત્ર બંધ છે જ્યારે તમે પ્રવાહી ભરશો ને તો તમે જોઈ શકશો કે આ પ્રવાહી દરેક પાત્રમાં એક સમાન ઊંચાઈ સુધી જ રહેશે બીજું તમે કોઈ પણ બિંદુ લેશો એ બી અને જે એક જ ઊંડાઈ કે આવેલા તો અહીંયા પીએ પીબી અને પીસી સરખા થશે એટલે આ સમીકરણ શું દર્શાવે કે એક જ ઊંડાઈ આવેલા દરેક બિંદુઓ માટે દબાણ એક સમાન હોય છે શું સંતુલનમાં રહેલા જેના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છે પ્રવાહીના એક જ સમિતિ ઉંચાઈ કે ઊંડાઈ આવેલા બિંદુ એ દબાણ સમાન હોય છે દબાણ સમાન હોય છે તો ક્લિયર અને આધારે આપણે પાસ્કલનો એક તરલ દબાણ પ્રસરણનો પણ નિયમ જોઈએ કે જ્યારે તમે કોઈ બંધ પાત્રમાં અદબનીય તરલ રાખેલું હોય અને એવા અદબનીય તરલ પર એના કોઈક વિભાગ પર તમે દબાણ ઉત્પન્ન કરો દબાણમાં ફેરફાર કરો તો પાસ્કલનો નિયમ શું કે ભાઈ બંધ પાત્રમાં રહેલા અદબનીય પ્રવાહી પર કોઈ પણ બિંદુએ લગાડેલા દબાણનો ફેરફાર દરેક દિશામાં સમાન રીતે પ્રસરે છે અને આ દબાણનો ફેરફાર પાત્રની દિવાલને લંબરૂપે હોય છે દાખલા તરીકે હવામાં હવામાં બોલાય છે ટાયરમાં હવા પૂરતી વખતે તમે વાલ પાસે હવાનું દબાણ ઉત્પન્ન કરો છો તો એ દબાણનો ફેરફાર સમગ્ર ટાયર ટ્યુબમાં એક સમાન રીતે પ્રસરી જતો હોય છે પણ જોકે આ એ દબનીય તરલ છે પણ એને બદલે પિચકારીનો સિદ્ધાંત લો તો પિચકારીના દટ્ટા પર તમે એક સ્થાને દબાણ ઉત્પન્ન કરો છો એ જ તો ઇન્જેક્શન પણ તમે વિચારી શકો કે ડૉક્ટર જેનો ડટ્ટો હોય પિસ્ટન હોય તેની પર દબાણ ઉત્પન્ન કરે તો એ દબાણનો ફેરફાર દરેક જગ્યાએ સમાન રીતે પ્રસરતો જોવા મળે છે પાસ્કલનો જે નિયમ છે હકીકતમાં એમાં આવું પણ છે કે જે ગુરુત્વાકર્ષણની અસરને આપણે ઉગણીએ મતલબ કે આપણે જે હમણાં સૂત્ર મળ્યું એમાં જીને ઉગણી નાખીએ તો પી બરાબર પીએ થશે મતલબ કે તરલના કોઈ પણ બિંદુ પાસે પછી ઊંચાઈ ઊંડા ગમે ત્યાં હોય દબાણ એક સમાન રહેશે જેની સાબિતી પર આપણે જતા નથી પણ મહત્વના કેટલા કિસ્સાઓ છે પ્રવેગી ગતિ કરતા તરલમાં દબાણ જ્યારે લિફ્ટમાં રહેલ પ્રવાહીમાં જ્યારે લિફ્ટમાં રહેલ પ્રવાહી જો લિફ્ટ પ્રવેગી ગતિ કરતી હશે તો શું દબાણ અનુભવશે તો આ માટે એક ઉદાહરણ લીધું છે કે એ નોટ જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં એક લિફ્ટ ગતિ કરી રહી છે તો આ વખતે એનો કોઈ પણ તરલ ખંડ લેશો ને ચાગલી ગણતરી હતી એમાં આટલું મોડિફિકેશન થશે કે એના વજન બળ ઉપરાંત તેના પર આભાસી બળ લાગશે ટૂંકમાં અહીંયા અસરકારક પ્રવેગ જે ઇફેક્ટિવ

કે ધારો કે એક પાત્ર છે એ જેટલા પ્રવૃત્તિ ગતિમાં છે તો એ જ્યારે ગતિમાં હોય ને ત્યારે પાત્રમાં રહેલા પ્રવાહીની સપાટી કેવી હશે તે મેં આ ટૂટક રેખા વડે બતાવ્યું છે આ તૂટક રેખા વડે પ્રવાહી હવે આવી સ્થિતિમાં ફેરવાઈ જશે તો ધારો કે એક પ્રવાહી ભરેલ પાત્ર એ જેટલા અચર પ્રવૃત્તિ સમછરી સપાટી પર ગતિ કરે છે હવે આ સ્થિતિમાં પ્રવાહીની મુક્ત સપાટી આકૃતિમાં ટૂટક રેખા વડે મેં દર્શાવેલી છે હવે આની અંદર જ તમે એક સ્મોલ એલ લંબાઈ અને એ જેટલો ધરાવતા એક નળાકાર તરલ ખંડનો વિચાર કરો નળાકાર તરલ ખંડ નળાકાર નો જ એક નાનકડા વિભાગનો આપણે વિચાર કરી તો નળાકારની ડાબી સપાટી પર લાગતું બળ એફ વન ઇઝ ઇક્વલ ટુ પીવન ઇન ટુ એ અહીંયાનું દબાણ આપણે વન લઈએ અને જમણી સપાટી પર ડાબી તરફ લાગતું બળ કારણ કે તરલ હંમેશા પ્રવાહી હંમેશા અન્ય ભાગ પર એને સપાટીને લંબરૂપે જ બળ લગાડે છે તો આ એફ વન આ એફ ટુ સ્વાભાવિક છે કે આપણો આ ખંડ જમીન પરથી જોતા પ્રવેગી ગતિ કરતો દેખાશે કેટલા પ્રવૃત્તિ તો પહેલાં એનું દળ શોધી કાઢી તો કે આનું આનું ખંડનું કદ શું થશે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ ઇન ટુ દળ શું થશે તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ રો એલ ક્લિયર કેટલા પ્રવ્યક્તિ ગતિ કરે છે તો એફ વન માઇનસ એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ એ મતલબ એફ વન માઇનસ એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન ટુ એ રો એલ એ ઇન ટુ એ વાત આવી આ બળ તો આ બળ કોણ ઉત્પન્ન કરે છે દબાણ દબાણ બરાબર બળ ભાગ્યક્ષેત્રફળ તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ પીવન ઇન્ટુ એ અહીંયા પી ટુ ઇન્ટુ એ થશે અને પી વન તો મુક્ત સપાટીથી કેટલી ઊંડાઈ આવેલું છે વાય વન એટમોસ્ફેરિક પ્રેશર આપણે લઈ લઈએ પીએ તો પીએ પ્લસ રોજી વાય વન ઇઝ ઇક્વલ ટુ પી વન અને પી ટુ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ રોજી વાય ટુ ક્લિયર હવે

આ ત્રિકોણને બરાબર ધ્યાનમાં લેજો ચાલો આ ખૂણો શું થશે ઠીઠા થશે માફ કરજો આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનું છે આ ત્રિકોણ ચાલો આ ઊંચાઈનો તફાવત વાય વન માઇનસ વાય ટુ આ નળાકારની લંબાયેલ આપણો આ ખૂણો થીટા છે ટેન થીટા બરાબર

आभासी प्रवेगिस्सा हो, गती ना नियम कारदू लोलक जर गतीमे सादू लोलक बरोबर तेटला खूण गोठवात कार स्थिर होय तर लोलकि कार जो प्रवेगी गती करे तो लोलक आम्ही गोठवात आखे हो आभासी प्रवेग आम्ही અને એના માટેનો પણ સંબંધ ટેન થીટા બરાબર એ બાય જી હતો બીજું કે એ સમસિદ્ધિ દિશામાંનો પ્રવેગ છે તો સમસિદ્ધિ દિશાના આપણે એક્સ અક્ષ તરીકે લઈ લઈએ તો એ એક્સ અને ચી અધો દિશામાંનો પ્રવેગ છે અધો દિશાના વાય અક્ષ તરીકે લઈએ તો એ વાય ઇઝ ઇક્વલ ટુ જી થશે મિત્રો આ ઉપરાંત ધારો કે આપણું પાત્ર એ કોઈક આ રીતે પ્રવેગી ગતિ કરે છે સમજી લો કોઈ ધાણ પર ગતિ કરે છે તમને એક વિશિષ્ટ કિસ્સો પણ પર ગતિ કરે છે આ સ્થિતિમાં તમારે બે ઘટક પાડી દેવાય એ વાય અને આ વખતે ટેન ઠીટા બરાબર શું આવશે તો એક્સ અપોન એવાય પ્લસ જી આના દ્વારા તમે આ ખૂણો ઠીટા માપી શકશો તો આપણે એક બહુ મહત્વની ઇન્ફોર્મેશન છે બરાબર ધ્યાનમાં લેવાની બાબત છે બીજું પ્રવાહી ભરેલ પાત્રને જ્યારે ભ્રમણ કરવામાં આવે ભ્રમણ કરવામાં આવે ત્યારે સાબિત કરો કે એની મુક્ત સપાટી પર સ્વરૂપ ધારણ કરે છે ચાલો તો એની સાબિતી પણ આપણે જોઈએ તો આ માટે આપણે એક પાત્રમાં પ્રવાહી ભરી દીધું છે આ એની ભ્રમણાક્ષ છે અને ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી આ પાત્ર ભ્રમણ કરી રહ્યું છે તો એની ભ્રમણાક્ષથી એક્સ જેટલા સમશ્રીજ અંતરે આવેલ એક ડીએમ જેટલા દળનો ખંડ વિચાર કરો અને આ જે ખંડ છે એ સમશ્રીજ સાથે કેટલા ખૂણે ગોઠવાયેલો છે ઠીઠા ખૂણે આ ખંડનું દળ ડીએમ તેનું વજન શું લાગશે ડીએમ ઇન્ટુ જે આ ઉપરાંત આ ખંડને બાકીના પ્રવાહીથી આપણે દૂર રાખેલો છે સપાટી પરનો ખંડ છે અલગ ગણેલો છે દૂર રાખેલો મતલબ અલગ ગણેલો છે તો જેમ કોઈ ઘન વસ્તુ કોઈ સપાટી પર રહેલી હોય તો એની પર લંબબળ લાગતું હોય તે એ જ રીતે અહીંયા પણ બાકીના પ્રવાહી વડે આપણે અલગ કરેલા પ્રવાહી ખંડ પર લંબબળ સપાટીને લંબ રૂપે લાગશે હવે તમને આ તો ખબર જ છે કે આ ખૂણો આપણો ઠીટા થાય જો આ ખૂણો ઠીટા હોય તો આ પણ ઠીટા થાય તો શિરોલમ અને આ રેખા શિરોલમ અને આ રેખા આ ખૂણો પણ ઠીટા થશે તો હવે એને ઘટક વિચારવા માટે આ ખૂણો ઠીટા તો આ એન કોષ અને આ ઘટક એન સાઈન ઠીટા થશે પાત્રની સાપેક્ષ જ આપણે વિચારવાનું છે તો પાત્રની સાપેક્ષ હવે આ ખંદ પર આભાસી બલ લાગશે

હવે ટેન ઠીટા એટલે તો ધાળ અને ટેન ઠીટા આપણે જાણીએ છીએ ડીવાય બાય ડીએક્સ બરાબર જોવા જેવું છે તો ટેન થીટા બરાબર ડીવાય બાય ડીએક્સ તો ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ ઓમેગા સ્ક્વેર બાય જી અને આથી ડીવાય બરાબર એક્સ ઓમેગા સ્ક્વેર બાય જી ઇન્ટુ ડીએક્સ કે ભાઈ આપણે જ્યારે ભ્રમણાક્ષથી જેમ જેમ જમણી તરફ ખસતા જઈએ કે ડાબી તરફ ખસતા જાય પ્રવાહીની ઊંચાઈ વધતી જાય છે તો આ પ્રવાહીની વધુમાં વધુ ઊંચાઈ કેટલી થઈ હશે પણ એ પણ જાણવું છે અથવા એક્સ અંતરે પ્રવાહીની ઊંચાઈ વાય કેટલી હશે તો મેં સંકલન કર્યું સંકલન ફ્રોમ ઝીરો ટુ વાય અહીંયા એક્સનું સંકલન ઝીરો ટુ એક્સ અને ઓમેગા સ્ક્વેર બાય જે અચળ છે તો આગળ લઈ લીધા વન ડી વાય એટલે વાય ફ્રોમ ઝીરો ટુ વાય અને આ સ્ક્વેર બાય ટુ ઝીરો ટુ એક્સ સાદુ રૂપ આપીશું તો વાય માઇનસ ઝીરો ઓમેગા સ્કવેર બાય ટુ જી સ્ક્વેર માઇનસ ઝીરો તો વાય ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્કવેર એક્સક્વેર ઓપોન ટુ જી જે પર્વલયનું સમીકરણ છે આમ પ્રવાહીની મુક્ત સપાટી પરવલય આકાર છે પ્રવાહીની મુક્ત સપાટી કઈ બને પરવલયા કેમ પર્વલયનું સમીકરણ આ સમીકરણમાં બે ચલ છે વાય અને એક્સ અને જે ટ્રેજેક્ટરી મતલબ કે ગતિપથ પ્રકારનું આકૃતિ દર્શાવતું સમીકરણ છે આકાર દર્શાવતું સમીકરણ છે વાયની એક ઘાત છે એક્સની મહત્તમ બે ઘાત છે તો આ સમીકરણ પરવલયનું કહેવાય આપણે ભણેલા છીએ વક્રનો રક્ત તમે શીખવેલું છે હવે પાત્રની કિનારી પાસે જો તમે જવાના હો તો તમારા માટે એક્સ બરાબર શું થશે પાત્રની ત્રી છે આહાર જો એક્સ બરાબર આર લેશો તો ભ્રમણાક્ષ પાસેથી છે કિનારી પાસે સુધી પ્રવાહીની મહત્તમ ઊંચાઈ અને ટોચનું ક્ષેત્રફળ પણ વીસ સેન્ટીમીટર સ્કવેર છે પાત્રની ઊંચાઈ વીસ સેન્ટીમીટર અને પાણીનું કદ ઝીરો પોઈન્ટ પાંચ લીટર છે તો નંબર એક પાત્રના તળિયા પર પાણી વડે લાગતું બળશું તો એચસીબીનો નો આ પ્રોબ્લેમ છે પણ છે રકમમાં ભૂલ છે પાત્રની બાજુની દિવાલો દ્વારા પાણી પર લાગતું બળસો વાતાવરણ દબાણ ટેન ફાઈવ ન્યુટન પર મીટર સ્કવેર પાણીની ઘનતા થાઉઝન્ડ કિલોગ્રામ પર મીટર જી ટેન મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મિત્રો આ પ્રકારનો ગ્લાસ આપેલો છે જેના ટોચ અને તળિયું વર્તુળાકાર આરશે ધરાવે છે જેનું ક્ષેત્રફળ વીસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે વીસ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર છે પ્રવાહીની ઊંચાઈ વીસ સેન્ટીમીટર છે તો પી ઇઝ ઇક્વલ ટુ પાત્ર પ્રવાહી વડે માત્ર પાણી વડે કારણ કે પાણી વડે લાગતું બળ જ શોધવાનું છે તો માત્ર પાણીને લીધે જ પાત્રના તળિયા પર ઉદભવતું દબાણ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પી બરાબર એચરો છે અને એ પાત્રના આકાર પર આધારિત નથી અગાઉ પણ કીધું કે ભાઈ જુદા જુદા આકારના પાત્રો હતા પણ તળિયા દબાણ સરખું જ આવ્યું જેને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સથી પણ ઓળખાય છે પેરાડોક્સ એટલે વિરોધાભાસ કે એચ રોજી એચ પોઈન્ટ ટુ રો થાઉઝન્ડ જી ટેન તો ટુ ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી ન્યૂટ્રન પર મીટર સ્ક્વેર તો પાણી વડે તળિયા પર લાગતું બળે બરાબર પીએ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી ઇન્ટુ ટ્વેન્ટી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર मतलब कि एफ इज इक्वल टू शो फोर न्यूटन हम पानी नु वजन डब्ल्यू इज इक्वल टू रो बीज इज इक्वल टू रो के टेन रेस टू थ्री इंटू पॉइंट फाइव इंटू टेन रेस टू माइनस थ्री इंटू टेन समग्र पानी वजन डब्ल्यू इज इक्वल टू फाइव न्यूटन पानी एफबी FBD विचारो तो बराबर जुजो हमें जो, आ पात्र दीवाल मेट खास તમે જોવો છો કે ભાઈ પાણી વડે ધારો કે લાગતું બળ ડીએફ આ દિશામાં છે તો એટલું જ બળ બરાબર પાત્રની દિવાલો પણ આમ લગાડશે સેમ આવો જ એક નાનોકડો વિભાગ અહીંયા લઈ તો આ પાત્રની દિવાલો જે પાણીને ટેકવી રાખે છે તે પણ ડીએફ જેટલું બળ આમ લગાડશે કારણ કે પાણી ડીએફ જેટલું બળ ત્યાં લગાડે છે લંબરૂપે ડીએફના સમસદી ઘટકો શિરોલંબ ઘટકો તમે ધ્યાનમાં લો તો આ ઘટકોની અસર નાબૂદ થશે ફક્ત કયા ઘટકો લેશે ડીએફ ના આ ઘટકો ઉર્ધ્વ ઘટકો જ એ પાણી પર લાગતા જોવા મળશે આમ પાણી જે પાત્રમાં ભરેલું છે પાણી એ પાત્રની સપાટી પણ પાણીને તેકવી રાખે છે ટકાવી રાખે છે અને એ માટે પાત્રની દિવાલ દ્વારા પણ ઉર્ધ્વ દિશામાં બળ મળે છે તો જ્યારે પાણીના એફ બીડીનો વિચાર તમે કરશોને પાણીનો જ્યારે તમે બીડી વિચારશો તો તમે શું વિચારશો કે નંબર એક પાણી જેટલું તળિયા પર બળ લગાડે પહેલાં તો પાણીનું વજન બળ પાણી પાત્રના તળિયા પર જેટલું બળ લગાડે છે તળિયા વડે પાણી પણ ઉર્ધ્વ દિશામાં લાગશે ચાર ન્યુટન આ ઉપરાંત વોલ પાત્રની દિવાલો દ્વારા લાગતો ઉર્ધ્વ દિશામાંનું નું બળ એફડબ્લ્યુ પાણી પોતે સંતુલનમાં છે તો ફોર પ્લસ એફ ડબલ્યુ એફ વોલ ઇઝ ઇક્વલ ટુ વજન બળ ફાઈવ એફ વોલ વન ન્યુટન થાય તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને મારે અહીંથી વિરામ આપવો પડે છે એનું રીઝન છે કે હવે પછી જે છે એ સેન્ટર ઓફ પ્રેશર તમને નવાઈ લાગશે દ્રવ્યમાનનું કેન્દ્ર બની ગયા પણ સેન્ટર ઓફ પ્રેશર પણ હોય આ ઉપરાંત આવું જ પ્રવાહી જ્યારે પાત્રમાં ભરેલું હોય તો પાત્રની દિવાલ પર શું બળ લાગશે તો એની ગણતરી કરવાના છે મેઝરમેન્ટ્સ ઓફ પ્રેશર તો પ્રેશરનો જે દબાણોનો જે મેઝરમેન્ટ કરવાના છે એની જુદી જુદી રીત કહી છે આ ઉપરાંત સૌથી મહત્ત્વનો આર્કીમિડિઝનો સિદ્ધાંત એટલે અત્યારથી જ કહું છું કે નેક્સ્ટ સેશન હું ટ્રાય કરીશ એને રિડ્યુસ કરવાનું જોઈએ તો બે અલગ અલગ સેશન મેને આ રીતે હું વિભાજીત કરી નાખીશ પણ બહુ મહત્ત્વના સેશનને આપણે છે તો ભગવાન પાસે તમારા માટે ખૂબ સારા આશીર્વાદની ફરી પાછી માંગણી કરું છું ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ